રાજ્ય સરકાર દ્વારા આગામી 8મી મેના રોજ કચ્છમાં જિલ્લા સ્તરના કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવશે. ભુજની લાલન કોલેજ પાછળ આવેલા મેદાનમાં ભવ્ય રીતે કૃષિ મહોત્સવ ઉજવાશે. આ સંદર્ભે જિલ્લા કક્ષાની બેઠકમાં તાલુકા સ્તરેથી આયોજન ગડી કાઢવાની સૂચના અપાઈ હતી, જેને પગલે ભુજના પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં બેઠક મળી હતી. ભુજની લાલન કોલેજ ખાતે યોજાનાર કૃષિ મહોત્સવમાં તમામ તાલુકાઓ સહભાગી થાય તે માટે જિલ્લા કક્ષાએથી દરેક તાલુકાઓમાં બહોળો પ્રચાર કરવા તાકીદ કરાઈ હતી. ત્યારે ભુજ તાલુકામાં કૃષિ મહોત્સવ અંગે જનજાગૃતિ ફેલાવવા પ્રાંત અધિકારી ડીસી જોશીની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી, જેમાં ખેતીવાડી ખાતાના અધિકારીઓ, વિસ્તરણ અધિકારીઓ, મામલતદાર કચેરીના સંબંધિત અધિકારીઓ, એપીએમસી, સહકારી મંડળીઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. પ્રાંત કક્ષાએ આ તમામ અધિકારીઓને ગ્રામ્ય સ્તરેથી તૈયારી કરવા જણાવાયું હતું, જેમાં ખેડૂતો વધુ ને વધુ સંખ્યામાં જોડાય, ભુજ તાલુકાના સ્ટોલ માટેની વ્યવસ્થા, સ્થાનિકે ખેડૂતોને માર્ગદર્શન આપવા કૃષિ શિબિરો યોજાશે તો તેની વ્યવસ્થા, પશુપાલકો માટેની શિબિર, પશુપાલનને લગતા સ્ટોલ, નિદર્શન સહિતની વ્યવસ્થા ઉભી કરવા અધિકારી પદાધિકારીઓને જણાવાયું હતું. કૃષિ મહોત્સવમાં મોટી સંખ્યામાં ખેડૂતો અને પશુપાલકો જોડાય તે માટેના પ્રયાસો કરવા તાકીદ કરાઈ હતી. કૃષિ મહોત્સવ 2017ના સંદર્ભે જિલ્લા કક્ષાની જે મિટિંગ થયેલી અને જિલ્લા કક્ષાની મિટિંગમાં જે સૂચનાઓ આપવામાં આવેલી તે સંદર્ભે તાલુકા કક્ષાના આયોજનમાં ભુજ તાલુકામાંથી કૃષિ મહોત્સવ ભાગ લેતા ખેડૂતો માટેનું જે આયોજન કરવાનું થાય તે અંગેની મિટિંગ અત્રે બોલાવવામાં આવી હતી. અને તાલુકા કક્ષાના જુદા જુદા વિભાગના અધિકારીઓ જેમ કે બાગાયત, પશુપાલન, ICDS, GGRC, મિશન મંગલમ, દૂધ મંડળી, APMC, મામલતદાર, TDO વગેરે અધિકારીઓની મિટિંગ રાખી અને ભુજ તાલુકામાંથી વધુમાં વધુ ખેડૂતો ભાગ લે એ અંગેનું એક આયોજન ઘડી કરવામાં આવ્યું. અને હવે પછી ગ્રામ્ય લેવલ સુધી આ મેસેજને પહોંચાડવા, જેથી ખેડૂતોને અહીંયા કૃષિ મહોત્સવ ભાગ લેવા માટે લાભાર્થી અંગેનું વિગતવાર આયોજન કરવા માટેની આ મિટિંગ રાખવામાં આવી હતી.